मित्रों, शास्त्रों में जणाववामां आव्युं छे कि जेवी जेनी भावना होय छे तेना अनुरूप तेने आगळनो जन्म मळे छे। खास तो मृत्यु समय व्यक्ति जेवा विचारों करे छे ते विचारों तेना आगला जन्मना लिंग अने योनिनो निर्णय करे छे। संसार में जेटला पण जीव छे ते दरेक युग अने दरेक समय में कोई ने कोई रूप में पृथ्वी पर अस्तित्व धरावता हता। आजना वीडियो में आपणे जोईशुं કે એ કઈ ત્રણ ભૂલો છે જેના કારણે પુરુષ આગલા જન્મમાં સ્ત્રી બને છે। નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકોનને જરૂરથી દબાવો। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં અર્જુનને કહ્યું હતું કે એવો કોઈ સમય નથી જ્યારે હું નહોતો કે જ્યારે તું નહોતો। મને મારા તમામ જન્મોનું જ્ઞાન છે, પરંતુ તને એ વિષયમાં કોઈ જ જાણકારી નથી। બસ આટલો જ ફરક છે મારા અને તારામાં। ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપતા જણાવે છે કે જે વ્યક્તિ પોતાના મૃત્યુના સમય પત્ની, પુત્રી, માતા કે કોઈ અન્ય સ્ત્રીને યાદ કરે છે તે આગલા જન્મમાં સ્ત્રી રૂપમાં પેદા થાય છે। આગલા જન્મમાં સ્ત્રી બનવા પાછળ બીજું કારણ એ પણ છે કે જે વ્યક્તિ સ્ત્રીઓમાં વધુ રુચિ રાખે છે અને તેમની સાથે રહી સ્ત્રીગત વ્યવહાર કરવા લાગે છે એ પણ આગલા જન્મમાં સ્ત્રી બને છે। આગલા જન્મમાં સ્ત્રી બનવા પાછળ ત્રીજું કારણ એ છે કે જે વ્યક્તિ પોતાની પત્નીને સતાવે છે, તેનું અપમાન કરે છે અને પોતાની પત્નીનો અનાદર કરે છે, તેણે આગલા જન્મમાં સ્ત્રી બની પોતાના કરેલા પાપોનો દંડ ભોગવવો પડે છે। મિત્રો, તમારું શું કહેવું છે કોમેન્ટ કરી જરૂરથી જણાવો, તથા વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક આપી આગળ વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકોનને દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।